गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट झेवियर स्कूल आदिपुर ई क्लास में आप सबनु हार्दिक स्वागत है। धोरण सात विषय सामान्य ज्ञान की अंदर आज आप आगळना पाठनो अभ्यास करीशुं। पाठ नंबर 20 केटलाक स्थळो अने तेमना ओळख नाम। आपणे सौ जाणीए छीए के अमुक स्थळो जग्या अलग अलग नामथी जाणीती छे, कारण के ए वस्तु त्यां आगळ खूब ज प्रख्यात होय छे, जेना कारणे ए शहेरने अथवा ए स्थळने ए नामथी ओळखवामां आवे छे। तो आपणा पाठनी अंदर आजे एवा केटलाक स्थळो आपेला छे जे तेमना विविध नामथी ओळखाय छे। तो चलो पाठ नंबर 20 नो अभ्यास शुरू करिए। पाठ 20 केटलाक स्थळो अने तेमना ओळख नाम। अध्ययन करो अने याद राखो। स्थळ ओळखनाम। अत्यारे जे आपणे स्थळो जोईए छीए ते ભારતમાં આવેલા સ્થળો છે। તો સૌથી પહેલાં જે સ્થળનું નામ છે તેનું નામ છે ઉદયપુર, જે ભારતમાં આવેલું છે। અને ઉદયપુર કયા નામથી ઓળખાય છે? તો સિટી ઓફ લેક, એટલે લેક એટલે કે તળાવ। તો ઉદયપુરમાં વિવિધ તળાવો આવેલા છે, એટલા માટે એને સિટી ઓફ લેક કહેવાય છે, એટલે કે તળાવોનું શહેર। ત્યારબાદ બીજા સ્થળનું નામ છે કોલકાતા, જેને સિટી ઓફ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા એટલે કે કોલકાતામાં ઘણા બધા વિવિધ પેલેસ આવેલા છે, એટલા માટે તેને સિટી ઓફ પેલેસ એટલે કે પેલેસોનું શહેર એવા નામથી ઓળખનામ આપેલું છે। ત્યારબાદ જે સ્થળનું નામ છે તે છે અમૃતસર। તમે બધા જ જાણો છો કે અમૃતસરને કયું ઓળખનામ આપવામાં આવેલું છે, તે છે સિટી ઓફ ગોલ્ડન ટેમ્પલ, એટલે કે અહીંયા અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ આવેલું છે, એટલા માટે તેને સિટી ઓફ ગોલ્ડન ટેમ્પલ કહેવાય છે। ત્યારબાદ સ્થળનું નામ છે બેંગલુરુ, જે ગાર્ડન સિટી એને ઓળખનામ આપવામાં આવેલું છે। ગાર્ડન સિટી એટલે શું? બગીચાનું શહેર। આ ઓળખનામ એને એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે અહીંયા ઘણા બધા બગીચાઓ આવેલા છે। ત્યારબાદ જે સ્થળ છે તેનું નામ છે મુંબઈ, તો એને ઓળખનામ આપવામાં આવેલું છે ગેટ વે ઓફ ઇન્ડિયા, એટલે કે અહીંયા આગળ ગેટ વે ઓફ ઇન્ડિયા આવેલું છે, એટલા માટે તેને મુંબઈ શહેરને ઓળખનામ તરીકે ગેટ વે ઓફ ઇન્ડિયા નામ આપેલું છે। ત્યારબાદ જે શહેરનું નામ અથવા તો સ્થળનું નામ છે તે છે કેરળ, જે લેન્ડ ઓફ કોકોનટ તરીકે ઓળખાય છે। લેન્ડ ઓફ કોકોનટ, કોકોનટ એટલે નાળિયેર। તો કેરળમાં આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા નાળિયેરના વૃક્ષો થાય છે, એટલા માટે એને લેન્ડ ઓફ કોકોનટ કહેવામાં આવે છે। ત્યારબાદ સ્થળનું નામ છે પંજાબ, જેને કહેવાય છે લેન્ડ ઓફ 5 રિવર। આ પંજાબને લેન્ડ ઓફ 5 રિવર તરીકે ઓળખવામાં આવે છે। પંજાબમાં ઝેલમ, ચેનાબ, રાબી, વ્યાસ અને સતલુજ આ 5 નદીઓ છે, એટલા માટે એને લેન્ડ ઓફ 5 રિવર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદના સ્થળનું નામ છે જયપુર। જો તમે જયપુર ગયા હો અથવા તો તમે ફોટામાં પણ તમે જયપુરના ફોટા જોયા હોય, તો ત્યાંની બધી ઇમારતો આ લાલ રંગના પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે,
એટલા માટે એને કહેવાય છે પિંક સિટી, બરાબર. ત્યારબાદના સ્થળનું નામ છે કોચીન, જે છે ક્વીન ઓફ અરેબિયન સી, એને કહેવાય છે ક્વીન ઓફ અરેબિયન સી. એટલે કોચીનની અંદર 14મી શતાબ્દી વખતે પછી મસાલાના વેપારનું એક કેન્દ્ર ગણાતું, એટલા માટે એને ક્વીન ઓફ અરેબિયન સી તરીકે ઓળખવામાં આવે છે. જોધપુર સ્થળનું નામ છે અને એને ઓળખનામ આપવામાં આવેલું છે સન સિટી. સન એટલે કે સૂરજ. તો વર્ષ પર્યંત ચમકતા સૂર્યવાળા મોસમના કારણે આને સન સિટીનું નામ આપવામાં આવેલું છે. હવે આપણે વિશ્વના કેટલાક સ્થળો અને તેમના ઓળખનામો જોઈશું. અત્યાર સુધી આપણે ભારતની અંદર આવેલા વિવિધ સ્થળો અને તેમના ઓળખનામો જોયા. હવે આપણે વિશ્વના કેટલાક સ્થળો અને તેમના ઓળખનામો જોઈશું. સ્થળ છે ઓળખનામ અને વિશ્વમાં આવેલા સ્થળ અને તેના ઓળખનામ. સૌ પ્રથમ છે બગદાદ, જેને સિટી ઓફ અરેબિયન નાઇટ્સનું નામ આપવામાં આવેલું છે. ત્યારબાદનું સ્થળ છે રોમ. રોમને સિટી ઓફ સેવન હિલ્સ, ઇટરનલ સિટી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં 7 પર્વતમાળાઓ આવેલી છે. ત્યારબાદ છે ન્યૂયોર્ક. ન્યૂયોર્કને સિટી ઓફ સ્કાયસ્ક્રેપર્સ અથવા તો એમ્પાયર સિટી આવું ઓળખનામ આપવામાં આવેલું છે. સ્કાયસ્ક્રેપર્સ એટલે ગગનચુંબી ઇમારતો, ખૂબ ઊંચી ઊંચી ઇમારતો ન્યૂયોર્કમાં છે, એટલા માટે એને સિટી ઓફ સ્કાયસ્ક્રેપર્સ એમ્પાયર સિટી ઓળખનામ આપવામાં આવેલું છે. ત્યારબાદ છે આફ્રિકા. આફ્રિકાને ડાર્ક કોન્ટિનેન્ટ એટલે કે અંધારીઓ મહાદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદના સ્થળનું નામ છે ઇજિપ્ત, જે છે ગિફ્ટ ઓફ ધ નાઇલ. ગિફ્ટ એટલે આપણને બધાને ખબર છે કે ભેટ. તો ઇજિપ્તને નાઇલ નદીની ભેટ મળેલી છે, એટલા માટે તેને ગિફ્ટ ઓફ ધ નાઇલ કહેવામાં આવે છે, જ્યાં નાઇલ નદી આવેલી છે. ત્યારબાદના સ્થળનું નામ છે ઓસ્ટ્રેલિયા, જેનું ઓળખનામ છે લેન્ડ ઓફ કાંગારૂ. આપણે સૌ જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કાંગારૂ છે, એટલે એને લેન્ડ ઓફ કાંગારૂ કહેવામાં આવે છે. ત્યારબાદના સ્થળનું નામ છે નોર્વે, જેને કહેવાય છે લેન્ડ ઓફ મિડનાઇટ સન, બરાબર. હવે મિડનાઇટ એટલે કે વચ્ચેની રાત, રાતનો વચ્ચેનો સમય, બરાબર. તો નોર્વે એક એવું સ્થળ છે જ્યાં રાતના 12:43 સૂરજ ડૂબી જાય છે અને 1:30 એટલે કે રાતના 1:30 સૂરજ ફરી પાછો ઉગી જાય છે. એટલે અહીંયા 40 મિનિટ માટે જ રાત હોય છે જ્યારે સૂરજ ડૂબે છે, અને વળી પાછો 1:30 રાત્રે સૂરજ ઉગી જાય છે, એટલા માટે આને લેન્ડ ઓફ મિડનાઇટ સન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે જાપાન. જાપાનને લેન્ડ ઓફ રાઇઝિંગ સન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દેશ સૂર્યની સૌથી નજીકનો દેશ છે, એટલા માટે એને રાઇઝિંગ સન, લેન્ડ ઓફ રાઇઝિંગ સન કહેવામાં આવે છે. ઉગતા સૂર્યની નજીકનો દેશ છે એટલા માટે. ભૂટાન, લેન્ડ ઓફ થંડર બોલ્ટ. ભૂટાનને લેન્ડ ઓફ થંડર બોલ્ટનું ઓળખનામ આપવામાં આવ્યું છે, કારણ કે અહીં હિમાલયની ઘાટીમાંથી આવતા હિંસક અને મોટા તોફાનોની કારણે એને લેન્ડ ઓફ થંડર બોલ્ટનું નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ છે થાઈલેન્ડ, જેને કહેવાય છે લેન્ડ ઓફ
વ્હાઇટ એલિફન્ટ, એટલે કે અહીંયા થાઈલેન્ડમાં સફેદ હાથી વધારે સંખ્યામાં આવેલા છે, એટલા માટે તેને લેન્ડ ઓફ વ્હાઇટ એલિફન્ટ તરીકે ઓળખનામ આપવામાં આવેલું છે. ત્યારબાદના સ્થળનું નામ છે સ્વિટ્ઝરલેન્ડ, જેને પ્લે ગ્રાઉન્ડ ઓફ યુરોપ તરીકે ઓળખનામ આપવામાં આવેલું છે. ત્યારબાદના સ્થળનું નામ છે પામીર, એટલે કે તિબેટ, જેને રૂફ ઓફ ધ વર્લ્ડ, બરાબર આખા વિશ્વની છત તરીકેનું નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ છે ક્યુબા, જેને કહેવાય છે સુગર બાઉલ ઓફ ધ વર્લ્ડ, એટલે કે ખાંડનો વાટકો. અહીંયા ક્યુબામાં ખાંડનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, એટલા માટે એને સુગર બાઉલ ઓફ ધ વર્લ્ડનું ઓળખનામ આપવામાં આવ્યું છે. તો આજે આપણે પાઠ નંબર 20માં ભારતના કેટલાક સ્થળ અને તેમના ઓળખનામો જોયા, તેની સાથે સાથે વિશ્વના કેટલાક સ્થળો અને તેમના ઓળખનામો આપણે જોયા. તો આ પાઠનું સ્વાધ્યાય કાર્ય આપણે આગળ જોઈશું. તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા. ધન્યવાદ.